સુરતના ઉતરાણ સ્થિત પાવર હાઉસ કુલિંગને ટાવરને આજે તોડી પાડવામાં આવ્યો હતો. વર્ષ 1993માં 85 મીટર ઊંચો ટાવર બનાવવામાં આવ્યો હતો. તે દરમિયાન કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ નિર્ધારિત વર્ષો પછી જૂના પ્લાન્ટને તોડવો પડતો હોય છે, જેને લઈને એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેકનોલોજીની મદદથી ગણતરીના સેકન્ડોમાં જ વિશાળ ટાવરને ઉતારી લેવામાં આવ્યો હતો. સુરતના ઉતરાણ સ્થિત ગેસ બેઝ પાવર સ્ટેશન અનેક વર્ષોથી કાર્યરત છે. ઉતરાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગાવોલ્ટના બે પ્લાન્ટ ચાલી રહ્યા છે, જેમાં 135 મેગાવોટ પ્લાન્ટ જૂનો છે. દરમિયાન કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ નિર્ધારિત વર્ષો પછી જૂના પ્લાન્ટને તોડવો પડતો હોય છે. ઉતરાણ પાવર સ્ટેશનમાં 135 મેગાવોટના પ્લાન્ટને તોડવાની કામગીરી છેલ્લા 2 વર્ષથી ચાલી રહી હતી. આ કામગીરીના ભાગરૂપે આજે કુલિંગ ટાવરને કંટ્રોલ બ્લાસ્ટ કરીને તોડી પાડવામાં આવ્યો હતો. કુલિંગ ટાવરના બ્લાસ્ટ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કંટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેકનોલોજીની મદદથી ગણતરીના સેકન્ડમાં જ વિશાળ ટાવરને ઉતારી લેવામાં આવ્યો હતો. આ ટાવરની કુલ ઊંચાઈ 85 મીટર છે અને 72 જેટલા પિલર આવેલા છે. છેલ્લા 2 મહિનાથી એક્સપ્લોઝિવને મૂકવા માટેની કાર્યવાહી ટેકનિકલ ટીમ દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 85 મીટર ઊંચા આ ટાવરને તોડી પાડવા માટે અંદાજિત 220 કિલો જેટલા એક્સપ્લોઝિવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કંટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેકનોલોજીની મદદથી ગણતરીના 4 સેકન્ડમાં જ વિશાળ ટાવરને ઉતારી લેવામાં આવ્યો હતો. 85 મીટર ઊંચા ટાવરને તોડી પાડવા માટે તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. બ્લાસ્ટ દરમિયાન ધૂળ ઉડવાની હોવાથી લોકોને માસ્ક પહેરવા માટે સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન સ્થળ પર ફાયર, મહાનગરપાલિકા અને પોલીસ સહિતની ટીમ તૈનાત હતી. આસપાસના રસ્તાઓ બંધ રહે તે માટે ખાસ કાળજી રાખવામાં આવી હતી. ઉતરાણ પાવર સબસ્ટેશનની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કુલિંગ ટાવરની આજુબાજુ પોલીસ જવાનો દ્વારા નજર રાખવામાં આવી હતી. સબસ્ટેશનથી ઓછામાં ઓછા 200 મીટરના અંતર સુધી કોઈ પ્રવેશે નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. થોડા સમય માટે નજીકથી વાહનોને પણ પસાર થવા દેવામાં આવ્યા ન હતા. પોલીસની PCR વાન પણ સતત આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હતી. નામ અનિલ પટોળિયા, હું મોટાવરાસા ખાતે રહું છું. અમારી ખૂબ જ નજીકમાં એટલે કે 1000 ફૂટના દૂરના અંતરથી આવેલ ઉતરાણ પાવર સ્ટેશનનું કુલિંગ ટાવર આજે અત્યારે 11:10ના સમયે ધ્વસ્ત કરવામાં આવ્યું છે. અને આ ધ્વસ્ત કરવાનો સમય માત્ર અને માત્ર 5 સેકન્ડનો જ લેવામાં આવ્યો છે. આ જે ધ્વસ્ત કરનાર કંપની છે તેમણે અગાઉ આપેલી સાવચેતી મુજબ અને તેમણે જાહેર કરેલ જે કંઈ પણ લેખિતમાં પ્રક્રિયા તેમણે કરી હતી તે મુજબ જ એનો બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. અને એ બ્લાસ્ટને અમે અમારી નરી આંખથી જોયો છે અને 5 સેકન્ડની અંદર આ 85 મીટર ઊંચો અને 70 મીટર પહોળો કુલિંગ ટાવર ધ્વસ્ત કરી નાખવામાં આવ્યો છે. એનો અદ્ભુત નજારો અમારા ટેરેસ ઉપરથી અમારા જ બિલ્ડિંગના અને આજુબાજુના રહીશોએ સુરતની અંદર પ્રથમ વખત નિહાળ્યો છે કે જે બ્લાસ્ટ મોટા ભાગે ફોરનની અંદર થતા હોય છે એવી રીતે અહીંયા આગળ આને ધ્વસ્ત કરવામાં આવ્યું છે.